હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોયું હતું કે વસ્તુઓના જૂથ બનાવવા. આ ચેપ્ટર જે છે વસ્તુઓના જૂથ બનાવવા, આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે અલગ અલગ વસ્તુ આપણે ભેગી કરી હતી અને એના અલગ અલગ પ્રકારે જૂથ બનાવ્યા હતા, કે વસ્તુના આકાર પ્રમાણે જૂથ બનાવ્યા હતા, એના રંગ પ્રમાણે જૂથ બનાવ્યા હતા, હવે તેના ઉપયોગ પ્રમાણે પણ આપણે જૂથ બનાવ્યા હતા. અને બીજું વસ્તુ આપણે જોયું હતું કે વસ્તુઓ શેમાંથી બનાવવામાં આવે છે, કે કોઈ પણ એક વસ્તુ લઈએ, ધારો કે હું પેન લઉં, પેન છે કયા કયા પદાર્થોમાંથી બને છે, પેન છે તે ધાતુમાંથી બને છે, પ્લાસ્ટિકમાંથી બને છે, જે ધાતુ અને પ્લાસ્ટિક છે એ પદાર્થો છે, એટલે કે અનેક વસ્તુઓ, એક વસ્તુ એવી હોય છે જે અલગ અલગ પદાર્થોમાંથી બને છે, અને પદાર્થમાંથી બનતી વસ્તુઓ અલગ અલગ પ્રકારની હોય છે. ધારો કે લાકડું છે, તો લાકડામાંથી ઘણી બધી વસ્તુઓ બને છે. તો આમ આપણે વસ્તુઓ, પદાર્થો, ઘણા બધા વસ્તુઓના જૂથ આપણે જોયા. હવે જે આપણે પદાર્થમાંથી જે વસ્તુઓ બનાવી હતી, ધારો કે આપણે મેં લાકડું જ લીધું, લાકડુંમાંથી કઈ કઈ વસ્તુઓ બને છે, તો લાકડુંમાંથી ફર્નિચર બને, બારી બારણા બને છે, તથા ગાડીના પૈડાઓ પણ બનાવી શકાય છે. હવે એ જે પદાર્થ લીધો છે તે પદાર્થના ગુણધર્મો ભણવાના છે, કે જે પદાર્થ છે પદાર્થમાંથી જ્યારે વસ્તુ બનાવવામાં આવે છે એ કયા કારણે વસ્તુ બનાવવામાં આવે છે, એટલે તેના ગુણધર્મો કહેવાય છે. આ જે ગુણધર્મો છે કોને ગુણધર્મો કહેવાય, એટલે કે જે પદાર્થ છે, વસ્તુ છે, વસ્તુનો વપરાશ અને તેના ઉપયોગથી, વસ્તુઓનો જેનો વપરાશ અને ઉપયોગને કારણે જે પદાર્થ બનાવવામાં આવે છે તે પદાર્થને ગુણધર્મો કહેવાય છે. હવે એમાં કીધું છે પ્યાલો, કે પ્યાલો બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ, કે કયા કયા પદાર્થોમાંથી પ્યાલો બને છે, કે પ્લાસ્ટિક, કાચ, ધાતુ, તથા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે છે. હવે આની જગ્યાએ જે પ્યાલો લીધો છે, આપણે એ પ્યાલો છીએ એ કાપડનો લઈએ, જો પ્યાલો કાપડનો હોત તો જ્યારે તે પ્યાલાની અંદર પાણી ભરવામાં આવત તો તે પાણી તે પ્યાલામાં રહેત નહીં. કેમ? તો કે કાપડ છે તે પાણીને પોતાની અંદર સાચવી શકતું નથી, એટલા માટે પ્યાલો બનાવવા માટે પ્યાલાનો ઉપયોગ શું છે, તો કે પાણી ભરવાનો અને પાણી સાચવવાનો, સાચવી રાખવાનો ગુણધર્મ છે. તો એવી કઈ વસ્તુ, એવા કયા પદાર્થો છે જે પાણીને સાચવી રાખે છે અને પાણીને પોતાનામાંથી નીચે જવા દેતું નથી? તો કે કાચ, પ્લાસ્ટિક, ધાતુ. હવે આ જો ત્રણેયમાંથી પ્યાલો બનાવવામાં આવે તો જો તેમાં પાણી ભરીએ તો તે પાણી સચવાઈ રહે છે, જે પાણી સચવાય છે એ પાણીનો એ ગુણધર્મ કહેવાય છે, એટલે કે એવો પદાર્થ બનાવવો જોઈએ કે જેથી પાણીને રોકી શકે છે. આગળ વાત કરીએ છીએ રસોઈ બનાવવા માટેના વાસણો. હવે રસોઈ બનાવવા માટે વાસણો કયા કયા આપણે ઉપયોગમાં લઈએ છીએ, તો કે તપેલી, કડાઈ, તવી, પ્રેશર કુકર, ઢાંકણું, ચીબુ વગેરે આપણે વાસણ તરીકે ઉપયોગ કરીએ છીએ. ધારો કે જે તપેલી છે, તપેલીનો ઉપયોગ આપણે રસોઈ બનાવવા માટે કરીએ છીએ. આ તપેલી જો લાકડાની હોય તો ગેસ પર આપણે કોઈ પણ લાકડાની વસ્તુ મૂકી શકીએ નહીં, એટલા માટે જે તપેલી છે તેનો ગુણધર્મ શું છે, તો કે ગરમ થવા થતાં પણ તે બળતું નથી, એટલે કે જો લાકડાનો આપણે ઉપયોગ કરવામાં આવતો હોત તો લાકડું છે એ બળી જાય છે, એટલા માટે લાકડાનો જગ્યાએ કેનો ઉપયોગ કરવામાં આવે છે, તપેલી, કડાઈ, તવી, પ્રેશર કુકર, ઢાંકણું અને ચીબું, આમાં કોઈ પણ જગ્યાએ લાકડાનો ઉપયોગ થતો નથી, એટલે કે પદાર્થનો ગુણધર્મ જોવામાં આવે છે. હવે બીજું એ પૂછે, હાથ રૂમાલ સામાન્ય રીતે સુતરાઉ કાપડમાંથી બનાવવામાં આવે છે, કેમ? તો કે સુતરાઉ કાપડ છે એ પાણી કે પરસેવાને સારી રીતે શોષી શકે છે. સુતરાઉ કાપડ એવું કાપડ છે જે પાણી અને પરસેવાને સારી રીતે શોષી શકે છે, વળી તે કાપડનું હોવાને લીધે તેને ગળી કરીને વાળીને હાથમાં કે ખિસ્સામાં મૂકી શકાય છે. ધારો કે જો આ હાથ રૂમાલ આપણે સામાન્ય રીતે સુતરાઉ કાપડનો લીધો છે, જો સુતરા કાપડનું ન હોય એની જગ્યાએ પોલીથીનની જે બેગ આવે છે એટલે પ્લાસ્ટિકનો હોય તો શું થાય? પહેલી વાત તો તે પ્લાસ્ટિકનો હોવાને કારણે તે પાણી કે પરસેવાને શોષી શકશે નહીં. હવે પાણીને પરસેવાને શોષી ન શકે તેટલા માટે તેનો ઉપયોગ થતો નથી, એટલે કે રૂમાલ બનાવવા માટે ફક્ત અને ફક્ત સુતરાઉ કાપડમાંથી જ બનાવવામાં આવે છે. અને બીજો ઉપયોગ પણ શું થાય છે, તેને ગળી કરીને પણ ખિસ્સામાં કે હાથમાં રાખી શકાય છે. હવે આ હતા આપણે પદાર્થોના ગુણધર્મો. પદાર્થોના ગુણધર્મો એટલે કે વસ્તુઓ
વસ્તુઓનો વપરાશ કઈ રીતે કરવામાં આવે છે કે એને ધ્યાનમાં રાખીને પદાર્થોમાંથી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે. હવે છે પદાર્થનો દેખાવ, કે પદાર્થનો દેખાવ એ કેવા હોય છે? તો કે પહેલી વાત હોય ચળકતા પદાર્થો અને ન ચળકતા પદાર્થો કોને કહેવાય. આના માટે એક પ્રવૃત્તિ કરીએ, આપણે અલગ અલગ વસ્તુઓ ભેગી કરીએ, એમાંથી છે કાચનો પ્યાલો, પ્લાસ્ટિકનું રમકડું, સ્ટીલની ચમચી, સુતરાઉ શર્ટ, પ્લાસ્ટિકનો પ્યાલો, તાંબાનો વાયર, બધી વસ્તુઓ ભેગી કરો અને બધી વસ્તુઓના જે ખૂણાનો ભાગ, એટલે જ્યાં ભાઈ ભાગ પૂરો થાય છે, ધારો કે મેં કાચનો પ્યાલો લીધો છે તો જેની ઉપરની ધાર છે ત્યાં જુઓ, અથવા તો જો કાચનો પ્યાલો તૂટી ગયો હોય તો ત્યારે એની કિનારી પર જુઓ, એનો ઉપરનો ભાગ છે ચળકાટ ધરાવે છે. તો બધી વસ્તુ આપણે લીધી છે એને બે જૂથમાં વર્ગીકરણ કરો કે કયો ભાગ ચળકાટ ધરાવે છે અને કયો ભાગ ચળકાટ ધરાવતો નથી. હવે ચળકાટ ધરાવતા પદાર્થો, કાચનો પ્યાલો, મેં તમને કીધું કે જ્યારે કાચનો પ્યાલો તૂટી ગયો હોય તેનો કોઈપણ ભાગની કિનારી પર જોશો તે ભાગ ચળકાટ ધરાવે છે. બીજું લીધું સ્ટીલની ચમચી, સ્ટીલની ચમચી પણ ચળકાટ ધરાવે છે. તાંબાનો વાયર, તે પણ ચળકાટ ધરાવે છે. બીજું લીધું છે ચળકાટ ન ધરાવતા પદાર્થો, પ્લાસ્ટિકનું રમકડું. જો પ્લાસ્ટિકનું રમકડું તૂટી જાય અને એના ભાગ કોઈ પણ ભાગે તમે જુઓ તો તેનો એક પણ ભાગ ચળકાટ ધરાવતો નથી. પછી છે સુતરાઉ શર્ટ, કાપો તો પણ તે કંઈની કિનારી ચળકાટ ધરાવશે નહીં. પ્લાસ્ટિકનો પ્યાલો, પ્લાસ્ટિકની કોઈ પણ વસ્તુ ચળકાટ ધરાવશે નહીં. આ ફક્ત ખાલી તમને બે જૂથમાં વર્ગીકરણ કર્યું છે કે કયો ભાગ ચળકાટ ધરાવે છે અને કયા પદાર્થો ચળકાટ ધરાવતા નથી. ફરી એકવાર ચળકાટ ધરાવતા પદાર્થો, કાચનો પ્યાલો, સ્ટીલની ચમચી, તાંબાનો વાયર. ચળકાટ ન ધરાવતા પદાર્થો, પ્લાસ્ટિકનું રમકડું, સુતરાઉ શર્ટ અને પ્લાસ્ટિકનો પ્યાલો. હવે આમાં આપણે જોયું ચળકાટ ધરાવતા પદાર્થો અને ચળકાટ ન ધરાવતા પદાર્થો. હવે એમ કીધું છે કે જે પદાર્થો ચળકાટ ધરાવતા હોય તે મુખ્યત્વે ધાતુ કહેવાય છે. મુખ્યત્વે કીધું છે કે જે પદાર્થોમાં આવી ચમક હોય એટલે કે ચળકાટ હોય તે મુખ્યત્વે ધાતુ હોય છે. તો ધાતુ ને અધાતુ કોને કહેવાય? ધાતુ, ધાતુ છે જે ચળકાટ ધરાવે છે, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને સોનું. બીજું છે અધાતુ, જે ચળકાટ ધરાવતી નથી, તો કે કાગળ, પ્લાસ્ટિક, રબર, પેન્સિલ અને કાચ. આ છે અધાતુ. ધાતુ અને અધાતુમાં ફરી કહું છું, ધાતુ વસ્તુ એવી હોય છે જે ચળકાટ ધરાવે છે, લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, સોનું. બીજું અધાતુ, તો કે કાગળ, પ્લાસ્ટિક, રબર, પેન્સિલ અને કાચ. કાચ આમાં એટલા માટે લીધો છે, કાચ અમે આગળ જોયું તો ચળકાટ ધરાવતા પદાર્થોમાં કાચનો પ્યાલો આવ્યો હતો. ચળકાટ ધરાવતામાં ખાલી એટલું જ જોવાનું હતું કે કયો ભાગ ચળકાટ ધરાવે છે અને કયો ભાગ ચળકાટ ધરાવતો નથી, એટલા માટે કાચ આપણે ચળકાટમાં લીધો હતો. પરંતુ કાચ ધાતુ કહેવાશે નહીં, તે અધાતુમાં આવશે. આ જોયું આપણે ચળકાટ ધરાવતા પદાર્થો, એટલે કે ધાતુ અને અધાતુ પદાર્થો જોયા. હવે જોશું આપણે સખતપણું, પદાર્થનું સખતપણું એટલે કે પદાર્થોની કઠોરતા, કે નરમ પદાર્થ અને કઠોર પદાર્થ. સખત પદાર્થ એટલે શું? સખત એટલે કે કઠણ પદાર્થ. કયા પદાર્થને કઠણ એટલે કે કઠોર પદાર્થ કહેવામાં આવશે? નરમ પદાર્થ. કયા પદાર્થને નરમ એટલે કે પોચા પદાર્થો કહેવામાં આવે છે? આના શબ્દ પરથી પણ તમને તેની વ્યાખ્યાનો અને તેમના વિશે પણ ખ્યાલ આવી શકે છે. કઠોર એટલે કે કઠણ પદાર્થો, નરમ એટલે કે પોચા પદાર્થો. હવે આમાં એ પ્રવૃત્તિ કરવાની છે કે ધારો તે હું મીણ, રૂ, ધારો કે અહીંથી મીણ લઉં છું, અહીંથી લોખંડ લઉં છું, બંનેને હું કોઈ પણ ધાતુની વસ્તુ વડે એના પર ઘસરકો કરે એટલે કે લીસોટો પાડવાનો પ્રયત્ન કરું છું, તો મીણમાં છે એમાં લીસોટો થશે? તો કે હા, પણ લોખંડમાં લીસોટો થશે નહીં. કેમ? લોખંડ છે કેવું છે? કઠણ પદાર્થ છે. અને મીણ છે એ કેવો છે? નરમ પદાર્થ છે. એટલે તેની વ્યાખ્યા એમ છે કે જે પદાર્થને સરળતાપૂર્વક દબાવી શકાય અથવા જેના પર ઘસરકો પાડી શકાય છે તેવા પદાર્થને નરમ પદાર્થ કહે છે. હવે જેમ કીધું કે જે પદાર્થને સરળતાપૂર્વક દબાવી શકાય છે, અહીંયા આપણે એક્ઝામ્પલ લીધા છે મીણ, રૂ, વાદળી.
અમુક મીણો કઠણ હોય છે પણ અમુક મીણો કેવી છે સે જેવી દબાવી પણ શકાય છે. રૂ, રૂ પણ તમે દબાવી શકો છો. વાદળીનો મતલબ એ છે કે જે આકાશની અંદર વાદળી છે એની ઈ વાદળી અમે લીધી છે. હવે ઈ વાદળી છે એ પણ કેવી હોય છે, દબાવી શકાય કે પોલી હોય છે. હવે બીજું કીધું છે કે જે બધા સરળતાપૂર્વક દબાવી શકાય છે અથવા જેના પર ઘસરકું એટલે કે લીસોટો પાડી શકાય છે. આપણે મીણમાં જોયું લીસોટો પાડી શકાય છે. હવે ધારો કે હું ચોક લઉં, ચોકમાં લીસોટો પાડી શકાય, તો કે હા ચોકમાં હું લીસોટો પાડું તો ચોકમાં લીસોટો પડે છે. ચોક પણ કેવો કહેવાશે, નરમ પદાર્થ કહેવાય છે. હવે કીધું છે કઠોર પદાર્થ કોને કહેવાય છે, તો નરમ પદાર્થથી બિલકુલ ઉલટું, જે પદાર્થને દબાવી ન શકાય. એક્ઝામ્પલ પહેલાં જુઓ તો કે લોખંડ, સ્ટીલ, પથ્થર. લોખંડ છે દબાવો નથી દબાવાતું, સ્ટીલ છે નથી દબાવાતો, પથ્થર નથી દબાવાતો. હવે કે જેવા પદાર્થ જેને દબાવી શકાય નહીં, પણ અહીંયા આપણે વાત કરી હતી ચોક, ચોકે દબાવાતો નથી પણ ચોકને તૂટી શકે છે એટલા માટે નરમ પદાર્થમાં આવ્યો. પરંતુ જે આ કઠોર પદાર્થ છે લોખંડ, સ્ટીલ કે પથ્થર, એને તમે હાથેથી તોડવાનો પ્રયત્ન કરો તૂટતા નથી. માટે તે કેવા પદાર્થો છે, કઠોર પદાર્થો છે. કઠોર પદાર્થ કોને કહે કે જે પદાર્થોને દબાવી ન શકાય, જેના પર ઘસરકો ન પાડી શકાય તેવા પદાર્થોને કઠોર પદાર્થો કહે છે અથવા તો સખત પદાર્થો પણ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે લીધું છે લોખંડ, સ્ટીલ અને પથ્થર. ફરી એકવાર, નરમ પદાર્થો કોને કહેવાય, જે પદાર્થને સરળતાપૂર્વક દબાવી શકાય અથવા જેના પર ઘસરકો પાડી શકાય છે તેને નરમ પદાર્થો કહે છે. એક્ઝામ્પલ તરીકે મીણ, રૂ, વાદળી અને ચોક. હવે લીધું છે કઠોર પદાર્થો, તો કે જે પદાર્થને દબાવી ન શકાય, જેના પર ઘસરકો ન પાડી શકાય તેવા પદાર્થને કઠોર પદાર્થ અથવા તો સખત પદાર્થ પણ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે લોખંડ, સ્ટીલ અને પથ્થર. આ હતા બંનેના એક્ઝામ્પલો. આપણે જોયું સૌપ્રથમ પદાર્થોના ગુણધર્મ, પછી જોયું ધાતુ કે અધાતુ, અને ત્યારબાદ જોયું આપણે સખત પદાર્થ કે નરમ પદાર્થ. હવે જોઈશું દ્રાવ્ય અથવા અદ્રાવ્ય પદાર્થો, કે દ્રાવ્ય પદાર્થ અને અદ્રાવ્ય પદાર્થ કોને કહેવામાં આવે છે. તો એના માટે સૌથી આપણે એક પ્રવૃત્તિ કરીશું. આપણે એક બાજુ કોઈક પેજ પર કોષ્ટક બનાવશું અને પછી તેના માટે જોઈતી વસ્તુઓ આપણે ભેગી કરીશું. પહેલાં લીધા છે મેં પદાર્થો, કયા કયા પદાર્થો લીધા છે, તો કે મીઠું, ખાંડ, રેતી, ચોક પાવડર અને લાકડાનો વહેર એટલે કે લાકડાનો ભૂકો. હવે આને માટે આપણે 5 બીકર અથવા તો 5 ગ્લાસ લેવાના છે. 5 બીકર તો 5 ગ્લાસ તમે જે પણ કંઈ વસ્તુ લો, આ બંનેને ધારો કે આપણે 5 ગ્લાસ લઈ લઈએ. હવે આ ગ્લાસમાં અડધો અડધો ગ્લાસ આપણે પાણીથી ભરી દેવાનો છે અને બધામાંથી એક એક ચમચી 5 ગ્લાસમાં નાખવાની છે. સૌપ્રથમ આપણે મીઠા પાસે જઈએ, કે જે મીઠાવાળો ગ્લાસ છે તેને તમે થોડી વાર હલાવશો એટલે જે મીઠું છે પાણીમાં શું થઈ જાય છે, ઓગળી જાય છે એટલે કે અદ્રશ્ય થઈ જાય, તે મીઠું આપણને દેખાતું નથી. એટલે મીઠું છે એ પાણીમાં કેવું થઈ જાય છે. હવે આ કોષ્ટકમાં આ જગ્યાએ એમ લખવાનું છે જે આપણે પદાર્થો લીધા છે તે પાણીની અંદર અદ્રશ્ય થઈ જાય છે કે અદ્રશ્ય થતા નથી. તો મીઠું શું થયું, પાણીમાં અદ્રશ્ય થઈ જાય છે. બીજું લીધું છે ખાંડ. હવે બીજા ગ્લાસમાં આપણે પાણી લીધું હતું તેની અંદર શું નાખવાનું છે, 1 ચમચી ખાંડના ઉમેરવાની છે. ત્યારબાદ તે ખાંડને હલાવવાથી થોડીક વાર પછી તે ખાંડ ઓગળી જાય છે, ત્યારબાદ તે આપણને ગ્લાસમાં દેખાતી નથી એટલે ખાંડ પણ કેવી થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. ત્યારબાદ લીધું છે આપણે રેતી. હવે જ્યારે ગ્લાસની અંદર 1 ચમચી રેતી ઉમેરવામાં આવે છે ત્યારે તે રેતીને હલાવીને થોડીક વાર પછી જો ગ્લાસમાં જોવામાં આવે તો તે રેતી તેમાંથી અદ્રશ્ય થતી નથી. કેમ, તો કે રેતી છે તે પાણીમાં ઓગળતી જ નથી, માટે તે કેવી કહેવાશે, તો કે અદ્રશ્ય થતી નથી. હવે લીધું છે ચોક પાવડર. ચોકનો ભૂકો કરીને હું જો પાણીમાં નાખું તો તેને ગમે તેટલો હલાવું તો પણ તે ચોકનો ભૂકો પૂરેપૂરો ઓગળશે નહીં, માટે તે કેવો કહેવાશે,
અદ્રશ્ય થતા નથી. હવે છે લાકડાનો વહેર, એટલે કે લાકડાનો ભૂકો. જો લાકડાના ભૂકાને હું ગ્લાસની અંદર એક ચમચી લઈને ઉમેરું અને થોડીક વાર એને હલાવીને ત્યારબાદ તે ગ્લાસમાં જો તો ચોકનો ભૂકો મને તેમનો તેમ જ દેખાય છે. કેમ? તો કે જે ચોકનો ભૂકો છે તે ઓગળતો નથી, માટે તે આપણને ગ્લાસમાં દેખાય છે, એટલે એમ કહેવાય કે તે અદ્રશ્ય થતો નથી. અહીંયા આપણે પદાર્થો જોયા કે જે પદાર્થો અદ્રશ્ય થાય છે અને કયા પદાર્થો અદ્રશ્ય થતા નથી. હવે તમને બીજી એક વસ્તુ તમે ધ્યાન રાખી હોય તો યાદ રાખો કે અદ્રશ્ય થતા હોય એ પદાર્થો પાણીમાં ઓગળી જાય છે, એટલે કે પાણીમાં આપણને દેખાતા નથી. અને જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી એટલે કે અદ્રશ્ય થતા નથી તે પાણીમાં આપણને દેખાય છે. હવે જે પદાર્થો અદ્રશ્ય થઈ જાય છે એટલે કે ઓગળી જાય છે તેને કહેવાશે દ્રાવ્ય પદાર્થો, અને જે પદાર્થો પાણીમાં ઓગળતા નથી એટલે કે અદ્રશ્ય થતા નથી તેને કહેવામાં આવે છે અદ્રાવ્ય પદાર્થો.